હું આજે એક એવી રિક્વેસ્ટ કરું કે તેઓ ક્યારે ન બોલ્યા હોય એટલું પ્રલંબ વક્તવ્ય આપે ડૉક્ટર ગુણવંત શાહ કુલપતિ શ્રી દક્ષેશભાઈ મહેન્દ્રભાઈ ભાઈ મુકુલ તુષારભાઈ આજના અધ્યક્ષ સજ્જનોને સન્ના મારી સામે એટલા સ્વજનો બેઠા છે બધાનું નામ દેવાનું મન થાય છે નાનુભાઈ બેઠા છે સુનિલભાઈ ભૂખણવાડા બેઠા છે મારા જૂના મિત્ર તોફાની આઈજી દેસાઈ બેઠા છે શેઠના સાહેબ બેઠા છે કદીરભાઈ પીરદાદા છે કે ગયા નીકળી ગયા એ પણ મને બહુ પ્રેમ કરે છે સુરતથી બરોડા આવે છે વારંવાર મળવા બધા મિત્રો સજ્જનોને સન્નારીઓ એક સુંદર જાહેરાત કરીને મારા વક્તવ્યની શરૂઆત કરું છું હમણાં જ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને મળવાનું થયું સારી વાત થઈ અમારી વાતની શરૂઆત જ સુરતના એરપોર્ટ અને મોરારી દેસાઈથી થઈ પહેલી શરૂઆત મારે કોઈ ફીવર લેવાની હતી નહીં એટલે પણ તમને યાદ હશે કે કુમાર હોલમાં મારું ને મોરારી બાપુનું પ્રવચન હતું સરદાર ઉપર ત્યારે મેં એક ધમકી ઉચ્ચારેલી કે સુરતના લોકો જો આ એરપોર્ટને મોરજી નામ મળે તે માટે સત્યાગ્રહ કરે તો હું વડોદરાથી કલાક દોઢ કલાક માટે આવી જઈશ અને તમારી સાથે જોડાઈ જઈશ હું તમને આજે ખૂબ નિર્ભયપણે મને વિગત નહીં પૂછતા બહુ પણ ચોક્કસપણે કહેવા માગું છું કે હવે સત્યાગ્રહ કરવો નહીં પડે મને એવું કહેવામાં આવ્યું કે ભુજના એરપોર્ટનું નામ શ્યામજી કૃષ્ણ વર્મા નક્કી પોરબંદરના એરપોર્ટનું નામ મહાત્મા ગાંધી એરપોર્ટ નક્કી અને સુરતના એરપોર્ટનું નામ મોરજી દેસાઈ એરપોર્ટ નક્કી પરમ દિવસે દસ દસમી તારીખે લગભગ સાડા નવ વાગે જ્યારે આ એરપોર્ટ પર દિલ્હીથી આવીને ઉતરો ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે હું મોરજી દેસાઈ એરપોર્ટ પર ઉતર્યો હતો મને એટલો બધો આદર છે મને એમ થાય છે કે આપણી વચ્ચે આવો એક રાજર્ષિ જેવો વડોપ્રધાન થઈ ગયો ને એના એરપોર્ટ માટે આપણે બે વાતો કરવી પડે એમને થવું જોઈતું હતું પણ થયું છે મિત્રો હું મારી ગોષ્ઠી દરમિયાન આજથી પચાસ સો વર્ષના સુરતને જીવતું કરવા માગું છું હું સુરતમાં હું છું ત્યારે સુરતી બની જાઉં છું સુરતી નહીં સુરતી નહીં મારી ભાષા બદલાઈ જાય છે તો હું મહેન્દ્રભાઈ અને મારી જ્ઞાતિ એક છે પણ જ્ઞાતિને અતિક્રમીને કેટલીક વાતો પચાસ વર્ષ પહેલાંની સાઠ વર્ષ પહેલાંની સિત્તેર એંસી વર્ષ પહેલાંની ગઈ સદીની કરવા માગું છું કેવું હતું સુરત વરરાજાની જાન નીકળતી જાન માફામાં નીકળતી માફાની પાછળ હળપતિ હંમેશા માફાની સિક્યુરિટી ઓફિસર તરીકે પાછળ રહેતો અને ગાડાઓ વચ્ચે હરીફાઈ ચાલતી સવારી કહેવાતી નનુભાઈ સવારીઓ વચ્ચે એવી હરીફાઈ ચાલે જે સવારી પહેલી પહોંચે તેને વેવાય એ બળદને ભૂંગળીથી ઘી પાતા આ જમાનો હતો અને તાપમાં મૂળે કાળા એવા કિસાનોનો ચહેરો વધારે કાળો પડી જતો મૂળે કાળા જ હોય પાછું વરરાજા ડામર પર ડાઘા પડે એટલો કાળો હોય ડામર પર ડાઘા પડે તેને નજર નહીં લાગે એટલા માટે કાળું ટપકું અને જેવા ગામે પહોંચીએ હું મને યાદ છે ઈચ્છા પર ગમે પહોંચ્યો ત્યારે જે સ્ત્રીઓએ જોર જોરથી ઘોંઘાટ કોઈ માધુરી સિવાયનું બધું એબ્સન્ટ માધુરી જ ગેરહાજર બાકી બધું જ હાજર રસી જાન રસીઓ આવે છે એટલા કર્કશ આવે છે ગાયો હું તો મગું આ કંઈ કંઈ જરા તો સુર તાલ કંઈ નહીં લગાવો પછી સામેથી આવે માંડવામાંથી કેસરીઓ જાન લાવો જાન ન લાવો રે હવે તમને જાહેરાત કરવા માગું છું જે માણસ લાવવોની જગ્યાએ લાવ્યો બોલે તે સુરતી નહીં લાઈવો જ બોલે સુરતી લાઈવો જ બોલે લાવ્યો નહીં બોલે મારથી નથી બોલો તો આટલા વર્ષે સાહિત્યની સેવા કરી તો મારથી જો લાઈવો જ બોલાઈ જાય કે તું પૂંક લાવો મારો સવાલ છે કોઈ સુરત પૂંક લાવો મારું કરપ્શન જો વધારે વધારે પહોંચતું હોય તો પોંખ સુધી મારું એમથી વધારે કરપ્શન જ નહીં પછી શૃંગારની અવધિ ત્યારે આવે કે જ્યારે વરરાજા માંડવે પહોંચે હવે માંડવે સામે પક્ષેથી બેનો એક પંક્તિઓ ગાતી નાનું ભાઈ તમને સંભળાવું છું શૃંગાર છે એમાં જાડો શૃંગાર છે અને છતાં શૃંગાર છે માંડવા ઉપર ચલ્દી રે પલકારા મારે માંડવા ઉપર બેઠેલી ચકલી પલકારા મારે જોજો સાહેબ શૃંગાર જોજો એનું બિટવીન ધી લાઇન્સ પકડજો માંડવા ઉપર ચલ્દી રે પલકારા મારે કિયાભાઈને જોઈને રે પલકારા મારે વરરાજ એટલે આ જે સુરત હતું ને એ સુરત મને બરાબર યાદ છે મને એક પ્રસંગ બનેલો તો યાદ આવે છે હું ને અવંતિકા મારી ફિયાટમાં રામપુરા ટૂંકી વટાવીને ગાર્ડન સિલ્પમાં જતા હતા મારા કુમુદબેન ત્યાં આવેલા હતા મળવા માટે બોમ્બેથી એટલે અમે મળવા ગયા તો સાંકડી ગલી તમે જોઈ હશે અત્યારે પણ સાંકડી હશે કોને ખબર મેં સામેથી વરઘોડો ચાલ્યો આવે અને મેં ફિયાટને જેટલી બનતી ડાબા તરફ ખસેડીને હું જમણો ડ્રાઈવ જમણા તરફ ડ્રાઈવર તરીકે બેઠેલો ઘોડો ચાલતો ચાલતો ઘોડા ઉપર બેઠેલા વરરાજાને લઈને મારી પાસે આવીને ઊભો રહી ગયો કંઈક નડતર હશે તો ઊભો રહી ગયો એટલે મેં કારમાંથી ડોકું બહાર કાઢીને વરરાજા એકદમ ઊંચે સ્થાને બેઠેલા મૂડમાં હતા મેં પૂછ્યું કેમ લાગે છે આવું પૂછ્યું મને આવી ટીખળ કરવાની પુષ્કળ કેમ લાગે છે પેલાએ શું જવાય પખોર છે આજે તો સારું લાગે છે હી મસ્ટ બી એ ફિલોસોફર આજે તો સારું લાગે છે એનો ફેંટો જરીથી વીંટાળેલો ફેંટો એટલો બધો તેજસ્વી ફેંટો એમાં એક ગ્લોબ બેટરીનો એટલે એનો ચહેરો કેટલું કદરૂપો છે તે બરાબર દેખાય કદરૂપો ચહેરો કેટલો કદરૂપો છે દેખાય અને કાળો ચહેરો ડામર પર ડાઘા પડે અને એમાં કાળું ટક્કું નજર ન લાગે એટલા માટે આજે તો સારું લાગે છે આ સુરત અહીંયાની કઈ મીઠાઈ સારી એનું નામ મને ખબર કયું ફરસાણ સારું એનું નામ ખબર ગારી ક્યાંની સારી બધી ખબર ડાયાબિટીસ થયું છતાં ખબર મને હું અહીંયા આવું છું ત્યારે કાયમ જમનાદાસ દસ ગરીવાળાનું ગેબર કોઈને કોઈ પાક જાય છે ખવાય નહીં છતાં આપી જાય છે મને ગેબર બહુ ભાવે પણ ખવાય નહીં આ જાતની સ્થિતિ મિત્રો મારે તમને બીજી એક વાત કરવી છે જેમાં મારો મિજાજ પ્રગટ થાય છે આખી જિંદગીએ મિજાજ જાળવીને જીવો છું મને આ બધા શાયર શાયરી પ્રેમીઓ છે હું શું બોલું પણ ગાલિબનો એક શેર યાદ આવે છે અને મારો ગાલિબ પ્રત્યેનો આદર એની બધી શાયરીઓ મેં ભણ્યો નથી વાંચી નથી જતા એક શાયરી મને ટચ કરી ગઈ છે દર્પે શાહો કે અલ્લાહ કે ફકીર નહીં જાતે દર્પે શાહો કે બાદશાહોના દરબારમાં અલ્લાહના ફકીર નથી જાતા કવિ અલ્લાહનો ફકીર છે દર્પે શાહો કે અલ્લાહ કે ફકીર નહીં જાતે ઝુકાતે જુકાતે વે વહ પાઉં ભી નહીં રખતે જે દરબારમાં જઈને લોકો સર ઝુકાવે છે ત્યાં આવો જે ફકીર હોય છે તે પગ પણ મૂકતો નથી હું લગભગ ગાયબના શેરના મિજાજ પ્રમાણે જીવ્યો છું કોઈ પણ દિવસ કોઈ યાચક વૃત્તિથી મેં કોઈ મોટા મોટા પ્રધાનની કે વડાપ્રધાનની કે કોઈ મોટા સાધુની જેના તરફથી ઘણા લાભો મળી શકે એમ છે એવાને એક પણ એવી વાત નથી કહી કે જેમ મારો સત્યને ગોબો પડતો હોય આ પ્રેરણા મને ગાંધીજી તરફથી મળી છે અને તમને યાદ રાખવાનું ગમશે કે ગાલિબ જે વર્ષમાં ગુજરી ગયો તે જ વર્ષમાં ગાંધીજીનો જન્મ થયો છે અઢારસો અગ્નોતેરમાં ગાલિબનું મૃત્યુ અઢારસો અગ્નોતેરમાં ગાંધીજીનો જન્મ આ મારી શોધ છે તો ગાંધીએ આપણને શું શીખ્યું જે સંત હોય એની આગળ નમી શકાય પણ જે શેતાન હોય એ કંઈક આપશે એવા ભાવ નથી મળી નહીં શકાય તો શેતાનની વ્યાખ્યા શું મેં બહુ વાર લખ્યું આ તો મારું પુનરાવર્તન થાય છે આમાં કે નિખાલસ ગણિકા દંભી સાધુ કરતા ભગવાનની વધારે નજીક હોય છે આ મારું સ્થાયી ભાવ છે એટલે હું સુરતને નિખાલસતાની રાજધાની કહું છું મેં કાલે કોઈક મળવા આવ્યું તેને કહ્યું કે દુનિયાભરમાં ફર્યો સુરત પંથક જેટલી સુરત શહેર નહીં સુરત પંથક આખો વલહાડ અમલહાડ નવહારી બધું આવી ગયું અને સુરત અનાવિલો અને પટેલોનો મિજાજ સ્વામી આનંદે કહ્યું કે સુરતના ભારે અનાવલા અને ચરોતરના ભારે પટેલો એ બેને માથા ભારે કહેલા તો મેં વ્યાખ્યા બાંધી છે કે પાટીદારની કે પટેલની વ્યાખ્યા શું પટેલ એટલે કોણ માં પત્ની પત્નીનું અનુભવે કહું છું જાહેરમાં પત્ની બિલકુલ નહીં માને અને ખાનગી બધું માને પટેલ લખી રાખજો તમે આઈ એમ વન ઓફ ધોઝ પટેલ્સ અનાવિલની ની વ્યાખ્યા શું યાદ કરો જે તમને પંપાળતો હોય તો એ નખોરિયા ભરતો હોય તેવું લાગે એનું નામ અનાવિલ બોલો આઈજે દેસાઈ ખોટી વાત છે એકવાર મોરારજીભાઈને કોઈ દિવસ વડાપ્રધાન અત્યારે મળ્યો નથી મોરારજી દેસાઈને હું ક્યારે પણ વડાપ્રધાન તરીકે મળ્યો નથી વડાપ્રધાન હતા ત્યારે મળ્યો નથી એટલે એક દિવસ મોરારજીભાઈ પૂછ્યું મને કે ગુણવંદભાઈ એમ કે તમે હું સત્તા પર હતો અત્યારે કોઈ દિવસ દેખાય જ નથી મેં કહું મોરારજીભાઈ સત્તા પરના મોરારજીભાઈ મને બહુ ગમતા માણસ નથી મોડે જ કારણ કે એમને મોડે બોલવાની તો મેં કહ્યું એમને બી પકડાવો આપણે બહુ પણ સત્તા વખતના મોરારજીભાઈ હું મળું છું ત્યારે હું સાધુને મળતો હોઉં છું હું હું વાંકોવાળીને પગે લાગ્યો ત્યારે એણે એવું કહ્યું એમની એમના એમના લેખામાં બહુ માન આપો છો મેં કહું હું સાધુને માન આપું છું હું મોરારજીભાઈને સાધુ તરીકે જ જોતો આવ્યો હતો અને એમાં મને કોઈ આજે પણ આજે પણ રંજ નથી તો મિત્રો આજના જમાનાનો મોટા મોટું દુઃખ કહ્યું આજના જમાનાનું મોટા મોટું દુઃખ કહ્યું કે વાત વાતમાં ફેશન તરીકે વાણીનું સામર્થ્ય બતાવવા માટે જૂઠું બોલવું મેં ભલભલા મોટા અને સ્માર્ટ લોકોને ફેશન તરીકે જૂઠું બોલીને પોતાનું કામ કરાવી લેતા જોયા મને એમ થાય છે કે મારું કામ નહીં થાય તો વાંધો નહીં પણ જૂઠું નથી બોલવું હું કંઈ સત્યવાદી હર્ષચંદ્ર નથી સરદાર ને ગાંધીજીમાં શું ફેર ગાંધીજી સત્યવાદી હતા એમાંથી નિખાલસતા ઇટ વોઝ એ ફોલ આઉટ ફોર ગાંધીજી નિખાલસતા હતા ગાંધીજી ઇટ વોઝ અ ફોલ આઉટ જે સત્યવાદી હોય તેને નિખાલસ બનવાનું પાલવે જે જૂઠો હોય તેને નિખાલત બનવાનું નહીં પાલવે સરદાર શું હતા સરદારમાં પટેલની કિસ્સાની નિખાલસતા હતી એ સત્યવાદી હરિશંદ્ર નહોતા હું સાબિત કરી શકું દાખલો આપીને પણ સરદાર નિખાલસ્થા તરફથી સત્યના હાઈવે પર જનારા યાત્રી હતા ગાંધી સત્યના હાઈવે પરથી ગયા નિખાલસ્થા આપોઆપ આવી ગઈ આ બેમાં ફેર છે તો એક સરદાર માર્ગ અને બીજો ગાંધી માર્ગ મને પણ હું સત્યવાદી હરિશંદ્ર પણ નિખાલસ હોવાને કારણે સત્યની સેવા આપોપ થઈ જાય છે એટલે આપણને સરદાર માર્ગ વધારે પસંદ છે કેમ તો કે તમે નિખાલો સરદાર માર્ગની એક દાખલો આપું સરસ તુષારભાઈ બહુ સુંદર દાખલો આપું સાચો બંધેલો મણીબેન ગાંધીએ ડાયરીમાં નોંધ્યો છે તારીખ સહિત ગોષ્ઠિત છે ને એટલે હું કોઈ એક વિષયને વળગી રહેવા માગતો નથી ટુડે આમ નોટ ટોકિંગ ઓન મહાભારત ઓર સમથિંગ લઈ ટુડે આમ એ ફ્રી મેન આવું ફ્રીડમ ભાગ્ય જ મળે છે ભાઈ મહેન્દ્રભાઈ આવું ફ્રીડમ જ મળતું નથી અમને તો વિષય આપે ને બાંધી લે પછી પછી વિષયાંતર થશે કે વિષયાંતર કર્યું એકાદ તો ગાંડો હોય કોઈ પણ સભા એક ગાંડા વગરની હોતી નથી અહીંયા પણ કોઈ કરશે જે બહાર નીકળું ત્યારે તમે સાહેબ આમ કેમ બોલ્યા ભાઈ મારી શક્તિ છે તે પણ બોલ્યો સરદારને ગુલામ મોહમ્મદ બક્ષી મળવા ગયા ઓગણીસો ઓગણપચાસની ની ની વાત કરું છું કાશ્મીરનું કુકડું એટલું જ ઘૂંચાયેલું શેખ અબ્દુલ્લાએ કાશ્મીરનું કુકડું ઘૂંચવી ઘૂંચીને જલેબી બનાવી દીધી કાશ્મીરની જલેબી એટલા ગૂંચડા અને સરદારને શેખ અબ્દુલ્લા પર જરા પણ ભરોસો નહીં અને કહેતા કે આ શેખ અબ્દુલ્લાનો ભરોસો નહીં કરતા ગુલામ બક્ષી નેશનલ કોન્ફરન્સના શેખ અબ્દુલ્લાના અનુયાયી જેવા પણ સરદારના ચાહક મોટા ચાહક સરદારને મળવા ગયા સરદારનું નિવાસસ્થાન ક્યાં એવું ખબર છે તીન ઔરંગઝેબ લેન તીન ઔરંગઝેબ માર્ગ એની પાસેથી જ પસાર થાય છે ત્રીસ જનવરી લેન વોટ એ વોટ એ પોએટિક જસ્ટિસ ત્રીસ જનવરી લેન ઔરંગઝેબ માર્ગ ઔરંગઝેબ માર્ગ આમ જતો હોય તો ત્રીસ જનવરી લઈને આમ જાય ઓફ ઓફ ધ ઔરંગઝેબ માર્ગ ત્રીસ જનવરી લઈને મિત્રો સરદારને મળવા ગયા બક્ષી ત્રણ ઔરંગઝેબ માર્ગ પર સરદાર ઔરંગઝેબ માર્ગ પર રે બી મને તો કટાક્ષ લાગે છે બક્ષીજીએ કહ્યું સરદાર સાહેબ કાશ્મીરનું કોઈ કરો હૈદરાબાદમાં કર્યું તેવું કરો એટલે સરદારે શેખ અબ્દુલ્લાની ટીકા કરવા માંડી અને શેખ અબ્દુલ્લા તમારા નડે છે અને અમારા નહેરુ એની પર ભરોસો મૂકે છે મને બિલકુલ ભરોસો નથી અને શેખ અબ્દુલ્લાને માટે જે કંઈ કડવા શબ્દો બોલવા જોઈએ તે સરદાર બોલ્યા બક્ષીએ કહ્યું બક્ષી કોણ પાછળથી પ્રીમિયર બક્ષી કહેવાયા પ્રાઇમ મિનિસ્ટર ઓફ કાશ્મીર જમ્મુ એન્ડ કાશ્મીરની કાશ્મીર કાશ્મીરનો પ્રાઇમ મિનિસ્ટર તે વખતે કહેવાતા હતા જુદો ધ્વજ બધું જુદું બંધારણ જુદું તો બક્ષીએ કહ્યું કે હું સાદા સાહેબ શેખ સાહેબને તમારી પાસે ઈદ જાય પછી લાવીશ ઈદ જાય પછી હું તમારી પાસે લાવીશ તો કે છે કે ઈદ પછી તું લાવશે ને શેખ અબ્દુલ્લાને ત્યારે અત્યારે મેં જેટલી કડવી ટીકા કરી છે તે બધી હું ફરતી તારી સમક્ષ એને કહીશ મોડા પર આ નિખલાસ્તાનો જોટો ક્યાં મળે સત્યની સેવા કેટલી કરી હોય તો એમ કહી શકે કે તમે જે કહ્યું તે પેલો આવે ત્યારે પણ કહીશ આ દિશ્વ સરદાર માર્ગ લગભગ લગભગ મને આ ફાવતો માર્ગ છે મિત્રો આજની દુનિયાનો બીજો પ્રશ્ન છે કરુણાવિહીનતા કરુણાવિહીન સમાજ થતો ચાલ્યો લો એક તમને ખબર પણ ન પડે એમ તમે પ્રચંડ ક્રૂરતાના ભોગ બનતા જાઓ છો તમે એટલે હું આવી ગયો એમાં પ્રચ્છન્ન ક્રૂરતા આપણને કોઈ ગરીબ ગટરમાં પડ્યો હોય તો આપણને પસાર થઈ જાય પણ પછી ઊભા રહેવાનું મન નથી થતું એ તો હોય એક એક જગ્યાએ હું ક્રૂરતાના દર્શન કરું છું એક એક જગ્યાએ દાખલા તરીકે હમણાં ફાઇવ સ્ટાર હોટલમાં રહી આવ્યો જિંદગીમાં બહુ વાર રહ્યો પણ ફાઇવ સ્ટાર હોટલમાં જેટલો બગાડ છે અન્નનો વીજળીનો પાણીનો ક્યાંય દુનિયામાં નથી એ પણ એક ક્રૂરતા છે પાણીને માટે તરસતો હોય કોઈ માણસ ત્યાં તમે ફાઇવ સ્ટાર હોટલમાં એક લીટર પાણીથી ચાલે ત્યાં પચીસ લીટર વાપરો એ ક્રૂરતાની તો બીજું શું છે આવી પ્રચન્ન ક્રૂરતા જેમાં લોહી નથી નીકળતું સાહેબ તો મને એક બુદ્ધનો પ્રસંગ સાચો બનેલો પ્રસંગ યાદ આવે છે તે વખતે બ્રાહ્મણો તરફથી જે ક્રૂરતા થતી પવિત્રતાના નામે ઉચ્ચ વર્ણના છીએ તેવા મિથ્યાભિમાનના નામે જીવરામ ભટ્ટીય મિથ્યાભિમાન અમે બ્રાહ્મણ અમારી જનો એટલે ખલાસ હવે બુદ્ધના જમાનામાં આજથી છવ્વીસો વર્ષ પહેલાં એ ક્રૂરતા કેવી હશે તેનો એક જ દાખલો આપું એક ગામમાં ભગવાન બુદ્ધનો નિવાસ હતો ચાતુર્માસ એ ગામમાં એક બ્રાહ્મણ હતો એને બુદ્ધ પ્રત્યે સખત ચીડ કારણ કે અબ્રાહ્મણ બની ગયેલા ધમ્મપદમાં કેટલાય બ્રાહ્મણોને બુદ્ધ ભગવાને દીક્ષા આપી છે બુદ્ધ ધર્મની એટલે દેટ વોઝ ધર્માંતર બિફોર ટ્વેન્ટી સિક્સ હંડ્રેડ ઇયર્સ પણ સમજાવટનું ધર્માંતર ધર્મ ધમ્મપદમાં સોળમો વગ્ગો છે બ્રાહ્મણ વગ્ગો વૈષ્ણવજનના જેમ લક્ષણો વર્ણવ્યા છે ને તેમ બુદ્ધ ભગવાને સાચા બ્રાહ્મણના લક્ષણો ધમ્મપદમાં વર્ણવ્યા છે તો એ બ્રાહ્મણ રહેતો તો એને ત્રણ દિવસ માટે ગૌરપદુ કરવાનું કંઈ હશે પ્રોફેશનલ એથિક્સ કંઈક લેવાનું હશે કોઈ કથા કરવાની હશે કંઈક સત્યનાની કથા કંઈ ને કંઈ કારણે બ્રાહ્મણને ચાર દિવસ બહાર રહેવાનું થયું બહાર જતી વખતે એણે પોતાની પત્નીને સૂચના આપી કે પેલો આવશે ભિક્ષા માંગવા પેલો પેલો એટલે બુદ્ધ પેલો આવશે ખબરદાર જો એક દાણો પણ આપ્યો હતો ખબરદાર એક એક ચોખાનો દાણો પણ આપ્યો હતો હવે તે વખતે આજે પણ પત્નીઓની કેટલીક પત્નીઓની હાલત આ છે મારા ઘર સિવાય પત્ની હિંમત જ નહીં કરી શકે ના કહી ગયા હોય પતિદેવ ત્યારે બીજે જ દિવસે સવાર પડી પતિ બાર બાર ગામ અને બુદ્ધ ભગવાન એ ઘરે આવીને ઉભા રહ્યા શાંતિથી પ્રશાંત ચિત્તે પત્નીને એટલું થયું કે કંઈ કંઈ હોય ઘરમાં તે આપું 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 પણ પતિદેવનો હુકમ પતિ પરમેશ્વર એટલે પતિને ક્રૂરતા બતાવવાની છૂટ પ્રચ્છન ક્રૂરતા નહીં સ્પષ્ટ ક્રૂરતા સ્થૂળ ક્રૂરતા પત્ની અત્યંત વિનમ્રતાપૂર્વક આદરપૂર્વક ઓટલા પર આવી भगवान आज आपको देने के लिए हमारे घर में कुछ भी नहीं है जूठे बोले बिचारी बुद्ध भगवान चली गया शांतिपूर्वक कशु बनू नहीं रीते बीजो दिवस थो पाचा बुद्ध भगवान आया भिक्षा माँगवाई गया शांतिपूर्वक प्रशांत चित्त प्रार्थनामय चित्त પત્નીને થયું કે પાછા આવ્યા મારે ઘરે આવો પવિત્ર માણસ આવે છે મારે કંઈ આપવું જોઈએ પતિની આજ્ઞા પાછી પોટલા પર આવી વાંકી વળીને કહ્યું ભગવાન આજ અમારે ઘરમાં આખો દેને કે નહીં હે પત્ની રડતી હતી મનમાં ઘરે રે મારે અમને ના પાડવી પડે છે ઘરમાં છે બધું પછીના દિવસે જ્યારે બુદ્ધ ભગવાન આવ્યા ત્યારે પતિ ઘરમાં હાજર બે ટ્રેનો ટકરાય તેમ ટકરામણ શક્યતા વધી ગઈ બે ટ્રેનો સામસામી કોલ્યુઝન થાય ને તેવી સ્થિતિ આવી ગઈ અને ધણી બાર આવ્યો પત્ની ઘરમાં એણે બુદ્ધ ભગવાનને કહ્યું કે મારી પત્ની ત્રણ ત્રણ દિવસથી તમને કંઈ આપવાનું નથી એમ કહે છે તમારામાં કંઈ અક્કલ છે કે નહીં બુદ્ધ ભગવાનને કહે છે પેલો તમારામાં કંઈ અક્કલ છે કે જેણે આખી દુનિયાને અક્કલ આપી તેને કહે છે કહે છે કે તમને કોઈ અક્કલ નથી अमा पत्नी त्र तक दिवस से तुमने कह सकते कहीं आप तो तुम्हें आज पाचा आया बुद्ध भगवान जवाब संभलो से अन्न आंकड़ा रुवाड़ा खड़ा थी जेव जवाब है बुद्ध भगवान जवाब तो जिस विनम्रता से जिस विनय से और जिस अभ, अभिजात्य से खानी जिस अभिजात्य से तुम्हारी पत्नी मुझे ना बोलती थी ना वो ना सुनने के लिए हर रोज आता था તો આજનો યુગ બહુ ભણેલા ગણેલાઓનો યુગ સ્માર્ટફોનનો યુગ ટેલિવિઝનનો યુગ મંગળયાન મોકલીએ ત્યારનો યુગ આ બધું વિકાસ કર્યો આપણે વિજ્ઞાનનો વિકાસ થયો ટેકનોલોજીનો થયો અને સરાખો પર એ વિકાસ કંઈ નાનો સૂનો નથી પણ આપણે કોણ જાણે કેમ અંદરથી ખવાતા જ ગયા ખવાતા જ ગયા કટાતા જ ગયા કટાતા જ ગયા પેલી તમને ખબર છે કૂવા ઉપર થાળું હોય ને થાળા પરની જે ડોલ હોય એ ડોલ કટાઈ જાય ત્યારે કથ્થઈ રંગ પકડતી કથ્થઈ રંગ આપણે જોઈ હશે આપણા લોકોએ એ કથ્થઈ રંગનો જે કાટનો કલર તે કથ્થઈ કલર છે એક એવા આપણે અંદરથી કટાઈ ગયા છે બાલદીની જેમ અંદરથી કટાઈ ગયા છે વી હેવ લોસ્ટ અવર સેન્સિટિવિટી વી આર ડીસેન્સિટાઈઝડ સંવેદનશૂન્યતાના રોગ બન્યા છે કંઈ પણ જોઈને આપણું હૈયું પીગળતું નથી કંઈ પણ જોઈને આપણું હૈયું પીગળતું નથી અને આપણે ત્યાંથી પસાર થઈ જઈએ છીએ કે નકામું લફરામાં ક્યાં પડવું કોઈ તરસે મરતો એક્સિડન્ટ થયેલો માણસ હોય તેને કોઈ પાણી આપવા પૂરતું નથી બિકોઝ આપણે વી હેવ લોસ્ટ અવર સેન્સિટિવિટી આપણી સંવેદન ક્ષમતા અને સંવેદનશીલતા બંને ખતમ થઈ ગઈ છે એટલે